નમસ્કાર મિત્રો જી કે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણા સા આપણે સાહિત્યકારોને મળેલા બિરુદો જોઈશું ગુજરાતી સાહિત્યનો વારંવાર પૂછાતો મોસ્ટ આઈએમપી ટૉપિક છે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જોઈએ સાહિત્યકારોને મળેલા બિરુદો હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળેલું છે નરસિંહ મહેતા આદિકવિ આદ્યકવિ અને ભક્ત હરિનો એ બધા બિરુદો કોના છે નરસિંહ મહેતાના છે મીરાબાઈનું બિરુદ જણાવો જન્મ જન્મની દાસી અને પ્રેમ દિવાની આ બંને બિરુદ્ધ મીરાબાઈના છે નરસિંહ અને મીરા બંનેને સાથે શું કહેવામાં આવ્યું ખરા ઇલમી ખરા સુરા કોના માટે કહેવાયું નરસિંહ અને મીરા માટે અખો જ્ઞાનનો વડલો હસતો ફિલસુફ બંને અભિરુદ્ધો છે અખાના છે પ્રેમાનંદ માટે કવિ શિરોમણી અને મહાકવિ એ પ્રેમાનંદના બિરુદો છે દયારામનું બિરુદ જણાવો ભક્ત કવિ બંસી બોલનો કવિ ગરબી સમ્રાટ રસિક શૃંગારી કવિ રસીલો રંગીલો ફફડ કવિ આ બધા બિરુદો કોના છે દયારામના છે આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે નર્મદના બિરુદો જણાવો સુધારકનો અરુણ નિર્ભય પત્રકાર યુગંધર યુગ પ્રવર્તક સાહિત્યકાર ગદ્યનો પિતા અને યુગ વિધાયક સર્જક એટલે નર્મદ સામળનું બિરુદ પ્રથમ પદ્ય વાર્તાકાર સામળ ઘણી વખત પૂછાયેલું છે નવલરામ પંડ્યાનું બિરુદ આરૂઢ વિવેચક ગોવર્ધનરામ ત્રિપાઠીનું પંડિત યુગના પુરોધા સાક્ષરવર્ય સાક્ષર આ ત્રણે ત્રણ છે તે ગોવર્ધનરામ ત્રિપાઠીના બિરુદ્ધો છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના બિરુદો જોઈએ આપણે અભૈદ માર્ગના પ્રવાસી અને બ્રહ્મનિષ્ઠ નરસિંહરાવ દિવેટિયાના બિરુદો સાહિત્ય દિવાકાર અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ બંને પૂછાયેલા છે યાદ રાખવું સાહિત્ય દિવાકર અને અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ કોણ છે નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠના બિરુદો જોઈએ સમર્થ હાસ્યકાર રમણભાઈ નીલકંઠ દલપતરામ લોકહિત ચિંતક કવિ સભારંજની કવિ ગુજરાતી વાણીરાણીના વકીલ કોના બિરુદો છે દલપતરામના બિરુદો છે આનંદશંકર શંકર ધ્રુવનું બિરુદ જોઈએ સમર્થ ધર્મચિંતક મધુદર્શી સમન્વયકાર પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ કોણ છે આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયાના બિરુદ્ધ જોઈએ ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે બાલાશંકર કંથારિયા રમણલાલ વ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર એટલે કોણ રમણલાલ વદેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મધુર કોમળ ઉર્મી સર્જક ઉત્તમ ખંડકાવ્યોના સર્જક કોણ છે મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી તેના બિરુદો જોઈએ અશ્રુ કવિ પ્રેમ અને આંસુના કવિ દર્દીલી મધુરપના ગાયક સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એલેક્ઝાન્ડર ફાર્બસ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી કવિ નાનાલાલના બિરુદો જોઈએ ઉત્તમ ઉર્મી કવિ કવિવર પ્રફુલ્લ અમી ચંદ્રરાજ શ્રેષ્ઠ રસ કવિ ડોલન શૈલીના કવિ તેજે ઘડેલા શબ્દોના સર્જક એટલે કવિ નાનાલાલ રસિકલાલ પરીખના બિરુદ જોઈએ રોમે રોમે વિદ્યાના જીવ એટલે રસિકલાલ પરીખ બળવંતરાય ક ઠાકોર બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ આધુનિક કવિતાના જ્યોતિર્ધર અગેય પ્રવાહી પદ્યના સર્જક ગુજરાતી સોનેટના પિતા કોણ છે બળવંતરાય ક ઠાકોર દામોદર ખુશાલદાસ બોટાદકરનું બિરુદ જોઈએ ગાયક કવિ કુટુંબ જીવનના કવિ સૌંદર્યદર્શી કવિ એટલે દામોદર ખુશાલદાસ બોટાદકર કાકા સાહેબ કાલેલકરનું બિરુદ જોઈએ સવાઈ ગુજરાતી ઉત્તમ નિબંધકાર આજીવન પ્રવાસી જીવનધર્મી સાહિત્યકાર जवेरचंद मेघाणीना बिरुदो જોઈએ રાષ્ટ્રીય સાયર કસુંબલ રંગનો गायक લોક સાહિત્યનો મત મોરલો પંડિત સુખલાલજીનો વિરુદ જોઈએ પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત ગૌરીશંકર જોશીના बिरुદો જોઈએ ધમકેતુ ટુંકી વાર્તાના કસબી ઉમાશંકર જોશીના વિરુદો જોઈએ

અહીં જાનપદી નવલકથાના સર્જક છે પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈના બિરુદ્ધો જોઈએ જીવન માંગલ્યાના ઉદગાતા અને હાયકુના પ્રણેતા ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશીના બિરુદો જોઈએ સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા રાજેન્દ્ર શાહના બિરુદ જોઈએ કાવ્યત્વની નૈસર્ગિક પ્રભિ પ્રતિભા અને ઉત્તમ ગીત કવિ રાજેન્દ્ર શાહ નિરંજન ભગતના બિરુદો જોઈએ ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસદીના કવિ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા બલિષ્ઠ ભાવ અને ઉદ્ગારના નીવડેલા કવિ એટલે નટવરલાલ પંડ્યા ચુનીલાલ મડિયાના બિરુદો જોઈએ ગ્રામ જીવનના સમર્થ સર્જક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત બક્ષીના બિરુદ્ધો જોઈએ બંડખોર સર્જક કોણ છે ચંદ્રકાંત બક્ષી રાવજી પટેલનું બિરુદ દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક દગધક કૃષિ કવિ રઘુવીર ચૌધરીના બિરુદ્ધો જોઈએ જીવનલક્ષી કવિ કોણ છે રઘુવીર ચૌધરી મનુભાઈ પંચોડીનું બિરુદ જોઈએ ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક મનુભાઈ પંચોડી ગુણવંતરાય આચાર્ય સાગર જીવનના સમર્થ આલેખક જયંતિ દલાલ સાહિત્યકાર અને સમાજસેવક લાભશંકર ઠાકર પ્રયોગશીલતાનું સાવ નવું પરિણામ પ્રગટાવનાર સર્જક લાભશંકર ઠાકર પ્રહલાદ પારેખનું બિરુદ્ધ જોઈએ સૌંદર્યાભિમુખ કવિ રંગ અને ગંધના કવિ બારી બહારના કવિ એટલે પ્રહલાદ પારેખ સ્વામી આનંદનું બિરુદ જોઈએ અનાસક્ત અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ રામનારાયણ વિશ્વનાથ પાઠકના બિરુદો જોઈએ મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ ઈશ્વર પેટલીકરનું બિરુદ જોઈએ ગ્રામ જીવનના આલેખક પણ સુધારક સર્જક રણજીતરામ વાવાભાઈ મહેતાના બિરુદ્ધો જોઈએ ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક શ્રીમદ રાજચંદ્ર સતાવધાની સાક્ષાત સરસ્વતી અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર સુરેશ જોશીના બિરુદ જોઈએ પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી અનંતરાય રાવળના વિરુદ્ધ સ્વસ્થ અને સમતોલ વિચારક કિશોરલાલ મસરૂવાડ મસરૂવાળાનું બિરુદ્ધ શ્રેયાર્થી સાહિત્યકાર પ્રિયંકાંત મણિયારનું બિરુદ્ધ રોમેન્ટિક મિજાજના કવિ ગીજુભાઈ બધેકાનું બિરુદ્ધ બાળ સાહિત્યના સર્જક અને બાળકોની મુછાડીમાં ઘણી વખત પૂછાયેલું છે યાદ રાખજો રાજેન્દ્ર શુક્લનું બિરુદ અલગારી મસ્ત કવિ ભાલણનું બિરુદ ગુજરાતી આખ્યાનના પિતા કોણ છે બાલણ જો આખ્યાનમાં યાદ રાખવું પ્રથમ આખ્યાન કોનું હતું નરસિંહ મહેતાનું પછી આખ્યાનના પિતા કોણ છે ભાલણ આખ્યાન કોના વખણાય છે તો પ્રેમાનંદના વખણાય છે આ રીતે ત્રણ ફેક્ટ અલગ અલગ છે યાદ રાખવા પ્રીતમનું બિરુદ જોઈએ અઢારમા શતકનો જ્ઞાનમાર્ગી કવિ એટલે પ્રીતમ નાકરનું બિરુદ જોઈએ સોળમી સદીનો મુખ્ય આખ્યાનકાર કોણ હતો નાકર વર્ષા અડાલજા સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણું એટલે વર્ષા અડાલજા કેશવરામ કાશીરામ બાંભણિયા કેકાશાસ્ત્રીનું પૂરું નામ છે પૂછાયેલું છે યાદ રાખવું શાસ્ત્રીના બિરુદોમાં વિદ્યા વાચસ્પતિ અને મહામન મહામહી મોપાધ્યાય એ છે રણછોડભાઈ ઉદયરામ દવે ગુર્જર રંગભૂમિના પિતા એ તેમનું બિરુદ છે જુગતરામ દવે લોકનાટક ભવાઈના સર્જક એ જુગતરામ દવેનું બિરુદ છે ગુલાબદાસ બ્રોકરનું બિરુદ મનોવિજ્ઞાનનો સર્જનમાં સફળ ઉપયોગ કરી શકનાર નવલિકાકાર મધુરાઈનું બિરુદ નાટકને નવલિકામાં નૂતન વિભાવનાના પ્રાણ ફૂંકનાર સર્જક એટલે મધુરાઈ ગાંધીજીના બિરુદો જોઈએ ઉત્તમ આત્મકથાકાર એટલે ગાંધીજી રવ દેસાઈનું બિરુદ

અતૃતીય કવિ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ પીડીએફની વાત કરીશું નરસિંહ મહેતાને મળેલા બિરુદો જણાવો મહાકવિ કોનું બિરુદ છે સાગર જીવનના સમર્થ આલેખક કોણ છે ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે ચારે ચાર મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે એના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો